धंधुका शहर अने ग्राम्य विस्तार में हाल धोधमार वरसाद पड़ी रह्यो छे। तो महत्वनु कही शकाय वहेली सवारथी ज धोधमार वरसाद पड़वानुं शरू थयुं। सतत बीजा दिवसे पण धंधुका खाते मुसळधार वरसाद नोंधायो। शहेरना मुख्य मार्गो पर पाणी ज पाणी थया छे। तालुका भरमां सार्वत्रिक मेघमहेर जोवा मळी रही छे। वहेली सवारथी ज गाजवीज साथे तोफानी वरसाद नोंधायो छे। धंधुका शहर अने ग्राम्यमां धोधमार वरसाद नोंधायो। तो हाल राज्यमां पण भारेथी अति भारे वरसादनी आगाही करवामां आवी छे। ज्यारे धंधुकामां पण धोधमार वरसाद वरसी रह्यो। वहेली सवारथी ज धोधमार वरसाद पड़ी रह्यो छे। सतत बीजा दिवसे मुसळधार वरसाद नोंधायो। વધુ વિગત સાથે સંવાદદાતા હરિઓમ સોલંકી આપણી સાથે ફોનલાઇનમાં જોડાઈ ચૂક્યા છે। તો જી હરિઓમ, ધંધુકા શહેર અને ગ્રામ્યમાં હાલ ધોધમાર વરસાદ નોંધાયો છે, તો ધંધુકામાં કેટલા ઇંચ વરસાદ નોંધાયો? કિંજલ, ગત રાતથી જ ગાજવીજ અને હળવી વરસાદની શરૂઆત થઈ હતી, પરંતુ વહેલી સવાર થતા થતા જ ફરી એકવાર મુશળધાર અને ધોધમાર રીતે વરસાદે ધંધુકા શહેર અને પંથક વિસ્તારના અનેક ગામડાઓમાં મુશળધાર રીતે વરસવાનું શરૂ કર્યું હતું। હાલ પ્રાથમિક અંદાજ મુજબ લગભગ અડધો કલાકની અંદર 1 થી સવા ઇંચ જેટલો માતબર વરસાદ પણ સમગ્ર પંથક વિસ્તારમાં નોંધાવી ચૂક્યો છે। તો નદી નાળા અને તળાવોમાં નવા નીરની આવક પણ જોવા મળી રહી છે। ખાસ કરીને ભીમનાથ શહેરની નજીકની નીલકા નદી 2 કાંઠે વહી રહી છે। ધંધુકાની ભાદર નદી પણ 2 કાંઠે વહી રહી છે। ત્યારે વહેલી સવારે આવેલા વરસાદના કારણે શાળાએ જનારા બાળકો પણ ક્યાંક ને ક્યાંક ઘરોમાં અટવાઈ ગયાની સ્થિતિ જોવાઈ રહી છે। જી હરિઓમ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। ધંધુકા શહેર અને ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો।